નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધાય મજામાં ને? અત્યારે તો વેકેશન ને લીધે આપણે બધાએ ખૂબ મોજ મજા માણી છે વેકેશનની રજાઓમાં. તો મારો પહેલો જે વિડીયો હતો એને અનુલક્ષીને અને થોડીક સંખ્યામાં વધારે જ્ઞાન મળે એના માટે આપણે એક નવો વિડીયો પાછો બીજો હું રજૂઆત કરું છું. સંખ્યાની આપણે પહેલા વાત કરી હતી કે પહેલા વિદ્યામાં જે પાયાની જે સંખ્યાઓ હતી કે ધોરણ 6, ધોરણ 7 અને ધોરણ 8 તમામ વિદ્યાર્થીઓ માટે લાગુ પડી શકે, ઉપયોગમાં આવી શકે એવી 3 સંખ્યાની વાત કરી હતી આપણે. તો હવે એમાં થોડો ઊંડો અભ્યાસ કરી સંખ્યાઓનો, તો ધોરણ 8ની જે અમુક અમુક સંખ્યા છે તો એમાંની એક સંખ્યા છે કે જે ઘણી બધી સંખ્યાની આપણે પહેલા વાત કરી લીધી છે, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા. અને ધોરણ 8માં હવે જે સંખ્યા આવશે એનો નામ છે અને એનો પહેલું ચેપ્ટર છે આપણું સમય સંખ્યાઓ. આ સંખ્યા વિશે આપણે થોડો ઊંડાણમાં ચર્ચા કરીશું અને શીખવાડવાનો મારાથી બને એટલો પ્રયત્ન કરીશ. તો સમય સંખ્યા એટલે પહેલા તો સમજવા જેવી વાત છે કે સમય સંખ્યાને કેવી રીતે આપણે દર્શાવવી, એનું રૂપ કેવું હોય. આપણે જે પ્રાકૃતિક સંખ્યાની વાત કરતા હતા તો એનું રૂપ જોઈ લીધું આપણે કે ખરેખર કેવી હોય. પછી પૂર્ણ સંખ્યાની વાત કરી લીધી, પૂર્ણાંક સંખ્યાની વાત કરી, પણ સમય સંખ્યાઓનું રૂપ કેવું હોવું જોઈએ. રૂપ એટલે હું મનીષ છું તો ખરેખર હું આવો દેખાવ કે આવો વાળ છે મારા, આવું નાક છે, ખરેખર હાથ આવા છે. તો સમય સંખ્યાને આપણે કેવી રીતે એનો રૂપ કેવું દર્શાવો તો એની વાત કરશું. યાદ રાખવાનું છે સમય સંખ્યાઓ હંમેશા અંશ અને છે એમ બંને જે સંખ્યાઓ છે આપણા જે બંને એ ભાગાકારના બંને જ ભાગ છે, અંશ અને છે એમાં ગોઠવાયેલી હોય છે. ખરેખર આપણે નાનકડું ઉદાહરણ લઈએ કે 3 ના 2 તો ખરેખર આમાં 3 છે એ અંશ છે અને 2 છે એ છેદ છે. તો આને સમય સંખ્યા કહેવામાં આવે છે. ખરેખર સમય સંખ્યાને આપણે એમ માની કે આમાં બધામાં લિસ્ટ આવેલી યાદીની રીત નથી, લિસ્ટ કહેવાય કે ડાયરેક્ટ તમને ખબર પડી ગઈ કે ચાલો ભાઈ 1 શેમાં આવશે પ્રાકૃતિક સંખ્યામાં, ચાલો 2 શેમાં આવશે પ્રાકૃતિક સંખ્યામાં, ચાલો 0 શેમાં આવશે પૂર્ણ સંખ્યામાં. પણ સમય સંખ્યામાં એવું આવતું નથી. ખરેખર સમય સંખ્યા કેને કહેવાય તો ખરેખર એનું રૂપ આવું હોવું જોઈએ કે જેનો અંશ પણ હોવો જોઈએ અને છેદ પણ હોવો જોઈએ, બંને વસ્તુ એક સાથે હોવી જોઈએ. અને જો ન હોય તો એ આપણે કોઈ પણ રીતે લઈ આવવાની, એની પણ આપણે આગળ ચર્ચા કરીશું. જો આગળ કે ખરેખર સમય સંખ્યા કેવી હોવી જોઈએ તો સમય સંખ્યાને આપણે વાત કરી સમય સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય ક્વાન્ટમ નંબર. ક્વાન્ટમ નંબરનો ક્યુ એનો સિમ્બોલ છે, કેપિટલ ક્યુ, પેલી એબીસીડી. તો ખરેખર સમય સંખ્યા કેવી હોવી જોઈએ તો એના માટે જે સાર્વત્રિક સંખ્યા રહી એના સ્વરૂપમાં બતાવવામાં આવે તો પી ના છેદમાં ક્યુ, સ્મોલ પી એટલે કે બીજી એબીસીડી નો પી અને એના છેદમાં બીજી એબીસીડી નો ક્યુ. હવે આ પી એટલે શું અને ક્યુ એટલે શું? તો ખરેખર પી એટલે શું કરવામાં આવે છે જોઈ જો શાંતિથી સમજવાનું છે કે પી એટલે શું? તો અંશ, અંશ શેમાં હોવો જોઈએ? તો ખરેખર આપણે કોઈ પણ સંખ્યા સમય સંખ્યા બનાવી છે તો અંશને આપણે ઝેડમાંથી લેવાનો. તો પાછો ઝેડ એટલે શું? તો ખરેખર ઝેડ આ છે પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યામાંથી તમારે પી લેવાનો. ખરેખર આને બોલાય કેવી રીતે? પી બિલોંગ્સ ટુ ઝેડ.
આનો મતલબ થાય છે બી લવ્સ ટુ. બિલોંગ્સ ટુ નો જે અર્થ થાય માં હોવું, જે નવડા જેવી નિશાની નવડો નથી પણ બિલોંગ્સ ટુ છે એનો અર્થ થાય માં હોવું. તો ખરેખર પી એટલે કે અંશ શેમાં હોવો જોઈએ, ઝેડમાં હોવો જોઈએ. અને ક્યુ ક્યુ બિલોંગ્સ ટુ એન, એન એટલે શું? તો એન એટલે આપણી પ્રાકૃતિક સંખ્યા. ખરેખર પ્રાકૃતિક સંખ્યામાં કોણ કોણ છે? એક બે ત્રણ ચાર પાંચ. તો આ આખી જે શરત પ્રમાણેની જે વાત થઈ તો આવી સંખ્યાઓને સમી સંખ્યા કહેવામાં આવે છે. કોઈ પણ ઉદાહરણ તમે લઈ શકો છો કે તમારે ચેક કરવું હોય કે આ સમી સંખ્યા છે. કોઈ પણ સંખ્યા લઈ શકો તમે, લખી નાખી. મેં તમને પેલું ઉદાહરણ આપ્યું, ચલો બીજી કોઈ પણ ની વાત કરીએ આપણે. ચાલો ભાઈ સાતના છેદમાં, ઉદાહરણ તરીકે સાતના છેદમાં પાંચ. તો આને ચેક કરવું હોય આ સમી સંખ્યા છે કે નથી. જો યાદ રાખજો કે કોઈ પણ પ્રકારનું આવું લિસ્ટ મળતું નથી, ડાયરેક્ટ સંખ્યા મળે નહીં. સમી સંખ્યા તમારે કોઈ પણ ચેક કરવી તો કરી શકાય. જોઈએ આપણે ખરેખર આનું રૂપ કેવું છે. જો અંશ અને છેદ છે, ચાલો છે તો જોઈ લઈએ આપણે. પી ના છેદમાં ક્યુ ગોઠવાયેલી છે એ પ્રમાણે, હા ગોઠવાયેલી છે. તો પી એટલે કોણ? સાત. આ પી એટલે સાત છે. પણ આ સાત રહ્યો એ શેમાં હોવો જોઈએ? ઝેડમાં હોવો જોઈએ. તો ઝેડમાં સાત મળે તો અહીં જોવું પડે આપણે. ઝેડમાં સાત મળશે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત દસ દસ દસ, ચાલો છે. પછી આગળ વધીએ તો છેદમાં કોણ છે? ક્યુ. તો ક્યુ એટલે પાંચ છે. પણ પાંચ તો ખરેખર ક્યુ એનમાં હોવો જોઈએ. તો જોઈ પાંચ છે એ એનમાં છે, એન એટલે પ્રાકૃતિક સંખ્યા. તો એક બે ત્રણ ચાર પાંચ, ચાલો છે. તો આ જે સંખ્યા તમને મળી છે તો આને આપણે સમી સંખ્યા કહી શકીએ. તમે આ સંખ્યાને સાતમા છેદમાં પાંચ છે તો એને સમી સંખ્યા કહી શકો. તમે બીજી કોઈ પણ સંખ્યા લખી શકો છો. લખી આપણે કે ચાલો ભાઈ ત્રણ ના છેદમાં ઝીરો. તો આ સમય સંખ્યા છે કે નથી ચેક કરવું હોય તો જોઈ લે. તો જોઈ લે પી એટલે કેટલા છે? ત્રણ. તો પી ખરેખર આ ત્રણ વિશેમાં હોવા જોઈએ, ઝેડમાં હોવા જોઈએ. તો ઝેડની વાત કરીશું અહીંથી. તો ખરેખર આ ત્રણ આ છે, ચાલો છે. આગળ વધી છેદમાં એટલે કે ક્યુ. ક્યુ રિયુ એનમાં હોવો જોઈએ. તો ખરેખર ઝીરો રિયુ એનમાં છે તો જોઈએ. ચાલો એન એમાં ઝીરો છે નથી, એક થી ચાલુ થાય છે. તો એટલા માટે આ સંખ્યા રહી સમી સંખ્યા નથી. પછી તમારી રીતે તમે કોઈ પણ સંખ્યા બનાવી શકો છો. આ સમય સંખ્યા નથી. કેમ નથી એનો પણ આપણે આગળ વિચાર કરશું. પેલા આની વાત કરી લેવાની કે જોવાઈ ગયું તો આ કમ્પ્લેટ છે કે પી જેનમાં હોવો જોઈએ અને ક્યુ રિયુ એનમાં હોવો જોઈએ. અહીંથી તમારા બાજુમાં રાખી શકો છો તમે કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા. જો આમાં આ વિડીયોમાં કોઈ પણ પ્રકારની તકલીફ પડેલી હોય તો તમે એનો પ્રશ્ન તમે આ વિડીયોના માધ્યમ થ્રુ અથવા તો કોઈ પણ મેસેજ દ્વારા, ઇમેજ દ્વારા મોકલી શકો છો. આ વિડીયોને સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.